चलो गुड मॉर्निंग स्टूडेंट्स कल आपणे गणितमां चेप्टर 6 માં પેજ નંબર 79 ઉપર જે દાખલા આપેલા છે ઈ આપણે મે તમને વિડિયો મોકલેલો હતો ફરીથી સમજાવું છું બધા ધ્યાન રાખીને સમજજો એમાં દાખલા નંબર 9 છે ચેપ્ટર 6 દાખલા નંબર 9 સ્વાધ્યાય પોથીમાં એમાં પહેલો દાખલો છે 4 અને 18 જો કોઈ રીતે કરવાનું જોઈ લેજો અહીંયા 4 અને 18 આપેલા છે તો સૌપ્રથમ આપણે 4 ના અવયવો લખશું અને પછી 18 ના અવયવો પાડીશું तो चार नाव्यों को था से तो फिर चार एकार चार अने बे दो चार तो चार नाव्यों में डाक अने एक बे अने चार ये भी चीज़ ये अपने उधर नाव्यों पारी तो उधर नाव्यों में से उधर एकार उधर नौ दो उधर छह तेरी उधर बराबर एक नाव्यों आपने उधर ना में डाक तो आपने उधर नाव्यों में आई नीचे लो कि ना एक बे त्रण छ नौ उधर तो हमें शू करवानू छे खबर छे आ बे मां जे सामान्य अवयव होय એની નીચે પેલા આપણે અંદર લઈ લઈએ બરાબર આ એક સામાન્ય છે પછી અહીંયા બે સામાન્ય છે બે અવયવ સામાન્ય છે એક તો એક અને એક બે તો હવે આપણે એક રાઉન્ડ બે રાઉન્ડ દોરવાના બે રકમ આપી છે એટલે કેટલા રાઉન્ડ દોરવાના બે રાઉન્ડ જો આ રીતે બે રાઉન્ડ દોર્યા આ રીતે ભેગા આ રીતે બે રાઉન્ડ દોરવાના પછી અહીંયા 4 લખવાના અહીંયા 18 લખવાના એટલે કે 4 ના અવયવ અહીંયા અને 18 ના અવયવ અહીંયા અને બેયમાં જે સામાન્ય હોય આપણે આ જે લીટી કરી ને બેયમાં સામાન્ય હોય એ આપણે અહીંયા બેયની વચ્ચે લખશું એટલે સૌથી પહેલા આપણે બેયની વચ્ચે આ લખી નાખીએ એક અને આ બે હવે જે વયતા એ આપણે ચાર ના અવયવ અહીંયા લખશું અને આ જે 18 છે એના અવયવ આપણે આ બાજુ લખશું તો 3 6 9 અને 18 તો આ રીતે આપણે દાખલો કરવાનો છે હવે તમને સમજાઈ ગયો છે પછી આપણે એક દાખલો લઈ લઈએ છેલ્લો દાખલો છે 5મો એમાં જ રકમ છે 6 6 10 અને 14 આ રકમ આવી બરાબર તો સૌથી પહેલા આપણે 6 ના અવયવ લખશું પછી 10 ના પછી 14 તો 6 ના અવયવ કરી તો 6 1 6 અને 3 2 6 આ 6 ના અવયવ થયા 10 ના અવયવ 10 1 10 અને 5 2 10 હવે 14 ના બાકી હું તમને જે વિડીયો મોકલું એ પ્રમાણે દાખલા કરજો.